વેલકમ બેક કોવિડ નાઇન્ટીનની મહામારીએ પરસ્પર નિર્ભરતાની ભાવનાને વધુ સુદ્રઢ કરી છે કે જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો એક જૂથ થઈને કરી શકે વેક્સિનેશન શરૂ થઈ ગયું છે ત્યારે હવે એ જરૂર પડશે કે આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ અને આપણે વાયરસને હરાવવા તરફ એકસાથે પગલું માંડી શકીએ નેટવર્ક એટીનના અભિયાનમાં દરેક પડાવમાં આપનો સાથ આપશે જ્યાં સુધી બધા જ સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં હોય આ વિચારને આધારે નેટવર્ક એટીનના કેમ્પેઇન સંજીવનીનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે વેક્સિન લેવાનું સૌ ભારતીયોનો અધિકાર છે હાલ કોરોના મહામારીમાં સાવચેતી એ જ સમજદારી છે ત્યારે આવો સાંભળીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આ સંદેશ મારા વાલા ભાઈઓ અને બહેનો આપણે સૌ કોરોનાના અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહ્યા છીએ સમગ્ર વિશ્વ સમગ્ર દેશની સાથે સાથે આપણા ગુજરાતમાં પણ પરિસ્થિતિ વિકટ છે આવી પરિસ્થિતિમાં આપણે એકમેકના સથવારે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે હિંમત રાખીને કોરોના સામે બાથ ભીડવાની છે આ પરિસ્થિતિ એકલા ગુજરાતમાં નથી દેશની પરિસ્થિતિ પણ આ મુજબ જ છે પરંતુ પંદરમી માર્ચથી ગુજરાત સરકારે એકતાલીસ હજાર બેડ સાથે કામ કરતું હતું પરંતુ વીસ થી પચીસ દિવસમાં આ પંદરમી એપ્રિલે આ બેડની સંખ્યા આપણે ઇઠોતેર હજારની કરી છે લગભગ બે લાખથી વધારે ડોક્ટર્સ નર્સ આરોગ્ય કર્મચારીઓ રાત દિવસ જોયા વિના ખડે પગે કોરોનાના દર્દીઓની સેવા કરી રહ્યા છે સરકાર સજાગ છે સરકાર પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી રહી છે વ્યથા નહીં વ્યવસ્થા વ્યવસ્થાઓને વધારવા માટે સતત પ્રયત્નશીલ છે હોસ્પિટલમાં પથારીઓની વ્યવસ્થા કેવી રીતે વધારી શકાય તે માટે પગલાં લીધા છે રેમડેસિવિર જેવા ઇન્જેક્શનો અને દવાની ક્યાંય અછત ન વર્તાય એના પણ પગલાં લીધા છે ઓક્સિજનની જેટલી જરૂરિયાતો છે તેને પહોંચી વળવા માટે એનું આયોજન પણ કર્યું છે ટેસ્ટની સંખ્યા પણ વધારી શકાય અને સંક્રમિત લોકોને અલગ તારવીને અન્ય લોકોમાં ચેપ ફેલાતો અટકાવી શકાય એવી કામગીરી પણ આપણે કરી રહ્યા છીએ સો કોરોનાના દર્દીઓ હોય ઇન્ફેક્શન પોઝિટિવ થયેલા આરટીપીસીઆર એમાંથી એસી દર્દીઓને માત્ર અને માત્ર આરામ કરવાની જરૂર છે પ્રોપર હાઇડ્રેશન એટલે કે પ્રવાહી પ્રોપર શરીરમાં જળવાઈ રહે એની જરૂર છે અને જે ફીવર આવે એ તાવની સાયકલ પેરાસિટેમોલ આપીને તોડવાની જરૂર છે એટલે સોમાંથી એંસી દર્દીઓ તો આ જ રીતે સારા થઈ શકે છે બાકીના જે વીસ દર્દીઓ છે એમાં પ્રોપર મેડિકલ એટેન્શનની જરૂર પડે અને આ વાયરસના જે સંક્રમણથી દૂર રહેવા માટેના જે પાયાના ત્રણ સિદ્ધાંતો છે જે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ તમારે સોશિયલ ડિસ્ટન્સિંગ ફિઝિકલ ડિસ્ટન્સિંગ છ ફૂટથી વધારે રાખો તો ઇન્ફેક્શન ઓછી થાય માત્ર પહેરવા ખાતર માસ્ક ના પહેરતા માસ્ક પહેરો ત્યારે તમારે એક વસ્તુ ચોક્કસ ધ્યાન રાખવી પડે કે તમારા નાકના બંને નોસ્ટ્રીલ અને મોડું પ્રોપરલી ઢંકાયેલું હોવું જોઈએ અને અફકોર્સ સેનેટાઈઝેશન જે છે હેન્ડ સેનેટાઈઝેશન બહુ અગત્યનું છે એટલે આ બધું જોતા જ્યારે આ ખરાબ પરિસ્થિતિ ચાલી રહી છે એ થોડા વખતનો સવાલ છે ઠંડુ પડી જ જાય પણ આ કરવાથી ઠંડુ પડશે લોકોમાં એક એવો ડર છે કે કોરોનાની વેક્સિન લેવાથી કોમ્પ્લિકેશન થઈ શકે એટલે ધારો કે કોઈને કંઈક એલર્જી હોય કે કોઈને કંઈક આવી બીક હોય કે મને તાવ આવશે મને શું થશે મને કોરોના તે એ બીકને લઈને રસી લેવાનું ટાળતા નહીં જેટલા જલ્દી આપણે હર્ડ ઇમ્યુનિટીમાં આવીશું એટલા આપણે આ વાયરસથી દૂર થઈ શકીશું એટલે મહેરબાની કરીને રસી લેવાનું ટાળતા નહીં મારા ગુજરાતી ભાઈઓ બહેનોને મારી અપીલ છે કે આ લડાઈ જીતવી છે થકવું નથી આપણે કોરોનાને હરાવો છે પરિસ્થિતિ ચોક્કસ વિકટ છે માર્ગ અઘરો છે સંક્રમણ ખૂબ વધુ છે ત્યારે આપણે સૌ સાથે મળીને ખાલી સરકાર એકલી નહીં પણ આખો સમાજ આખું ગુજરાત સાડા છ કરોડ લોકો આપણે સાથે મળીને લડીશું મને દ્રઢ વિશ્વાસ છે કે આપણે કોરોનાને હરાવીશું ગુજરાતને જીતાડીશું પાત્રતા ધરાવતી દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે દવાઈ ભી ઓર કડાઈ ભી માસ્ક પહેરીએ હાથને સ્વચ્છ રાખીએ સોશિયલ ડિસ્ટન્સિંગ નું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ